ફોર્મ ભરશે. પોરબંદર લોકસભા બેઠક પર ઉમેદવાર છે અર્જુન મોઢવાડિયા, પણ 15 એપ્રિલે ભરશે ફોર્મ. મોઢવાડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર છે. પોરબંદરના સુદામા ચોક ખાતે યોજાશે જાહેરસભા. જાહેરસભા કર્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે. તો આપ જુઓ, મોઢવાડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર છે. પોરબંદરના સુદામા ચોક ખાતે એક જાહેરસભા થશે, શક્તિ પ્રદર્શન, અને ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત થશે. જે પ્રક્રિયા છે તે પૂરી કરશે મનસુખ માંડવિયા. 15 એપ્રિલે ફોર્મ ભરશે લોકસભાની બેઠક માટેનું. કોંગ્રેસ તરફથી લલિત વસોયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે આપ જુઓ, પોરબંદરમાં એક જાહેર સભા યોજવામાં આવશે. સભા કર્યા બાદ ફોર્મ ભરવા માટે જશે મનસુખ માંડવિયા. 15 એપ્રિલે ફોર્મ ભરશે લોકસભા ચૂંટણી માટેનું. અને અર્જુન મોઢવાડિયા પણ એ દિવસે ફોર્મ ભરશે વિધાનસભાની પેટા ચૂંટણીનું. ત્યારે એ પહેલાં શક્તિ પ્રદર્શન રેલી થશે, એક જાહેર સભા થશે, અને ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવશે. અજય શીલુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અજય, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે 15 એપ્રિલે ફોર્મ ભરશે, તો વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે, અર્જુન મોઢવાડિયા પણ એ જ દિવસે ફોર્મ ભરવાના છે, શું કાર્યક્રમો રહેશે ફોર્મ ભરતા પહેલા? બિલકુલ નિશ્ચિતા, જે રીતે જે લોકસભાની અને જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેનું નોટિફિકેશન આજથી અમલમાં આવી ચૂક્યું છે, ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારના જે ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા, તેમજ પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીના જે ભાજપના ઉમેદવાર છે અર્જુન મોઢવાડિયા, તેઓ બંને આગામી જે 15 તારીખ છે તેમના 15 તારીખના દિવસે ફોર્મ ભરવામાં આવશે. અને ફોર્મ ભરતા પહેલા પોરબંદર શહેરના જે સુદામા ચોક વિસ્તાર છે ત્યાં સુદામા ચોક ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ જાહેર સભાની અંદર મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી પણ આ ફોર્મ ભરતી વખતે, મનસુખ માંડવિયા છે તેમના ફોર્મ ભરતી વખતે હાજર રહી શકે તેવી માહિતી છે તે મળી રહી છે. ત્યારે આ જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે જાહેર સભા બાદ જે કમલાબાગ વિસ્તાર છે ત્યાં સુધી ઠેર ઠેર તેમના સ્વાગત કરવામાં આવશે. અને ત્યારબાદ જે કલેક્ટર કચેરી છે પોરબંદર, ત્યાં જિલ્લા ચૂંટણી અધિકારીને બંને ઉમેદવારો જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર છે તે નોંધાવશે. જી દીક્ષિતા, બિલકુલ આભાર અજય સમગ્ર વિગત બદલ.